बाल विज्ञान रसायण में बी विभाग तत्व एम सीक्यू हमें प्रश्न नंबर है 248। क्या संयोजन में एस एस बंद नहीं? हमें जो आम ते संयोजन जो तो सल्फर सल्फर वच्चे बंद है तो आम बे सल्फर नहीं बंद क्या हो एक सल्फर है सल्फ्यूरिक एसिड में बे सल्फर है नहीं तो आम न हो। 249 मो प्रश्न, नीचेना माथी कयो एसिड एस एस बंद धरावे छे? बराबर, हवे आमा आपणे बंधारण जोवा पड़शे। 249 मां आपणे बंधारण तपासवा पड़शे। बराबर, तो 249 मां पहेलो छे पेरोक्सो सल्फ्यूरिक एसिड। बराबर, पछी बीजो सल्फ्यूरस है, सल्फ्यूरस एसिड में एस एस बंद न होय, एक सल्फर है सल्फ्यूरिक में पण एक है, आ बे में एक जवाब ए अने डी में। तो आम जे पेरोक्सो सल्फ्यूरिक एसिड, पेरोक्सो सल्फ्यूरिक एसिड में छे ने एमां पेरोक्साइड बन छे, ऑक्सीजन ऑक्सीजन वच्चे बन छे, त्यारे थायो सल्फ्यूरिक एसिड जे छे थायो सल्फ्यूरिक एसिड में सल्फर सल्फर वच्चे बंद छे, आमां द्विबंध छे, तो जवाब आवशे डी। आम पेरोक्सो में पेरोक्साइड है, पेरोक्साइड बन पेरोक्साइड ऑक्सीजन ऑक्सीजन एट तो पेरोक्सो सल्फ्यू एट्ले एच एच टू एस टू एट पेरोक्सो। बराबर, अने थायो जी है एनु तमने बंधारण नहीं आप्यु, बराबर, पण एस डबल बॉन्ड एस आवशे एमां, तेमां सल्फर सल्फर वच्चे बंद है। सल्फरना ऑक्सो एसिडना सामान्य सूत्र एच टू एस एक्स ओ सिक्स में एक्स तरीके शू लई शकाय? हजो आम एक्स तरीके के लई शकाय तो बे थी पांच, एक्स बराबर बे लो त्रण लो चार लो के पांच लो, बराबर एक्स बराबर बे थी पांच। डायथायोनिक एसिड नु आण्विक सूत्र क्यू? डायथायोनिक एसिड, डायथायोनिक एसिड नु बंधारण तमने आपेलू नथी, તમારામાં નથી ડાયથાયોનિકનું, બરાબર, તો ડાયથાયોનિક એસિડ જે છે એમાં એચ ટુ એસ ટુ ઓ સિક્સ, ડાયથાયોનિક એસિડ તો એનું બંધારણ તમારે યાદ રાખવું પડશે, જો કે તમને નહીં પૂછી શકાય। 252મો પ્રશ્ન, એસો ટુ વાયુને પાણીમાં ઓગાળતા કયો એસિડ થોડા પ્રમાણમાં બને છે? तो सल्फर डायऑक्साइड उमेरी पानी में तो एसओ टू वत्ता एच टू तो एच टू एसओ थ्री बन से, बराबर एच टू एसओ थ्री तो सल्फ्यूरस एसिड, बराबर एच टू एसओ थ्री, एच टू एसओ फोर हो तो सल्फ्यूरिक, एट एसओ टू वत्ता एच टू सरवाळो करी नाखो डायरेक्ट एमां ओगळशे एच टू एस टू ओ थ्री बन से, एच टू एच टू एसओ थ्री એટલે સલ્ફ્યુરસ એસિડ। 253મો પ્રશ્ન, થાયો સલ્ફ્યુરિક એસિડનું બંધારણ, મેં તમને હમણાં જ કહ્યું કે સલ્ફર સલ્ફર વચ્ચેમાં દ્વિબંધ હોય, થાયો સલ્ફ્યુરિક એસિડનું બંધારણ હવે તો એચ ટુ એસ ટુ ઓ થ્રી અણુસૂત્ર શું? અણુસૂત્ર એચ ટુ એસ ટુ ઓ થ્રી, બરાબર, તો હવે જો આમાં સલ્ફર ડી બનથી ઓક્સિજન અને એક ઓ એચ આટલું તો મિનિમમ બંધારણ હોય જ ઓક્સો એસિડમાં, બરાબર, હવે આમાં હાઇડ્રોજન કેટલા છે? તો બે, તો બીજો એક ઓ એચ લખી નાખો, બરાબર, હવે ઓક્સિડેશન આ કેટલો છે આનો? ત્રણ દુ છ ઓછા બે, હા, તો હવે આમાં એક સલ્ફર ઘટે છે, સલ્ફરની સંયોજકતા કેટલી? બે, તો દ્વિબંધથી સલ્ફર તમે જોડી દો તો એનું બંધારણીય સૂત્ર થશે, તો જવાબ આવશે સી, બરાબર, તો સી જવાબ આવશે, થાયો સલ્ફ્યુરિક એસિડ એસ અને એસ, મેં તમને અગાઉ કહ્યું કે એ પ્રમાણે બે સલ્ફર વચ્ચે દ્વિબંધ હોય, એ તમારા કોર્સમાં એ ક્યાંય આપેલો નથી, લગભગ તમારી બુકમાં અણુસૂત્રો આપ્યા છે, બંધારણ નથી આપ્યા, બરાબર। 254મો પ્રશ્ન,
ઉપર જ આપેલું છે. બંધારણ કયા એસિડનું છે આ બોર્ડમાં પૂછેલો છે. આ બંધારણ મેં હમણાં દોર્યું જ કયો છે, આ જૂના કોર્સમાં હતો. તો એનું નામ શું છે, થાયોસલ્ફ્યુરિક એસિડ. 254માં આવશે સી. 255 સલ્ફરના ઓક્સો એસિડ પૈકી કયા અસ્થાયી છે. હવે અસ્થાયી જે છે, ઓક્સિડેશન આંક ઊંચો હશે એ બધા સ્થાયી હશે આમ સામાન્ય રીતે. તો સલ્ફ્યુરસ એસિડ અને સલ્ફ્યુરિક એસિડ કયા અસ્થાયી, સલ્ફ્યુરસ અને ડાયથાયોનિક, સલ્ફ્યુરસ અને થાયોસલ્ફ્યુરિક. હવે આમાં તમારે છે તમારા જૂના કોર્સના છે આ, કેટલાક અસ્થાયી તમને એવા આપેલા છે કે તેમને અલગ કરી શકતી જલીય દ્રાવણમાં. હવે અસ્થાયી છે ને તમને લિસ્ટ નથી આપ્યું, બરાબર. હું તમને કહી દઉં આમાં 255 છે તો સલ્ફ્યુરસ અને થાયોસલ્ફ્યુરિક આ અસ્થાયી છે, બરાબર. સલ્ફ્યુરસ ઓક્સિડેશન આંક નીચો છે અને થાયોસલ્ફ્યુરિક એ પણ અસ્થાયી છે. 256મો પ્રશ્ન, નીચેના પૈકી કયા એસિડમાં સલ્ફર એ એસ ડબલ બોન્ડ એસ બંધ ધરાવે છે. હવે તો આપણે હમણાં જોયો, બરાબર, હમણાં જોયો H2S2O3 અને અણુસૂત્ર મેં તમને કહ્યું હતું. તો 256 H2S2O3 બરાબર થાયોસલ્ફ્યુરિક એસિડ. પછી 257 થાયોસલ્ફ્યુરિક એસિડ H2S2O3માં સલ્ફર પરમાણુની ઓક્સિડેશન અવસ્થા કેટલી. તો બે સલ્ફર છે એમાં, બરાબર, એસ ડબલ બોન્ડ એસ. તો સલ્ફ્યુરિક એસિડ જે એકનો ઓક્સિડેશન આંક કેટલો છે, જો દ્વિબંધથી જે જોડાયેલો છે આ, આનો -2 હશે, આની +6 હશે, બરાબર. તો -2 અને +6, તો પહેલો કયો છે સલ્ફર પરમાણુ ઓક્સિડેશન અવસ્થા, તો -2 અને +6 એટલે +6 અને -2, બરાબર. જવાબ આવશે બી. 257માં બી આવશે. પછી કેરોજ એસિડનું સૂત્ર H2SO5 છે એમાં, H2SO5 કેરોજ એસિડ, કેરોનો એસિડ કહેવાય ને. માર્શલ એસિડનું સૂત્ર કયું, તો માર્શલ એસિડનું સૂત્ર H2S2O7, બરાબર. તો H2S2O માર્શલ એટલે H2SO4માંથી તમે બે હાઇડ્રોજન કાઢી નાખો તો H2S2O8 થશે, H2S2O8. જો આમાં સલ્ફર એક નહીં, આમાં બે છે, બે જોડાયેલા છે, એટલે તો H2S2O8. એટલે માર્શલનો એસિડ જે છે ને સલ્ફ્યુરિક એસિડ બાજુ બાજુ લખો અને એમાંથી બે ઓક્સિજન કાઢી નાખો, બે હાઇડ્રોજન કાઢી નાખો H2, અને બેને જોડી દો, બરાબર. હવે જો તમને બે બંધારણ આપું, કેરોનો એસિડ જે છે એનું બંધારણ H2SO5 કેરોનો એસિડ, કેરો દ્વિબંધી ઓક્સિજન અને OH, બરાબર. OH આ H2SO4, બરાબર. હવે બીજો H2SO4 અહીંયા લખો, સોરી આપણે કેરોનો લખીએ છીએ ને, તો કેરોના એસિડમાં અહીંયા પેરોક્સાઇડ છે, બસ H2SO5 થઈ ગયું, બરાબર. અહીંયા આ પેરોક્સાઇડ છે, આનો ઓક્સિડેશન આંક કેટલો ગણાય, -1 ગણાય. હવે માર્શલનો એસિડ, અહીંયા માર્શલના એસિડનું સૂત્ર લખું, માર્શલ H2S2O8, બરાબર, H2S2O8. તો સલ્ફ્યુરિક એસિડ બાજુ બાજુમાં બે લખો, આમાં પણ પેરોક્સાઇડ છે, આમાં ઓક્સિડેશન. હવે આમાંથી H2 કાઢી નાખો, આ બે જોડી દો, બરાબર. થ્રી શું થયું, H2S2O8, તો આ માર્શલનો એસિડ થયો. આ માર્શલનો એસિડ છે, આ કેરોનો, બંનેમાં પેરોક્સાઇડ છે. તો બે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 ગણવું, બાકીના ઓક્સિજનનો -2 ગણવું. આમાં પણ એ જ કરવાનું, ઓક્સિડેશન આંક ગણવાનો પૂછે માર્શલનો કે કેરોનો, બરાબર. તો આ પ્રમાણે ગણતરી કરવી. પછી સલ્ફ્યુરિક એસિડમાં છે ને એ બનાવવાની પદ્ધતિને પૂછવાનું નથી, તમને ફક્ત ગુણધર્મો જ પૂછવાના છે. એમાંથી ફક્ત 30% બાદ જે કર્યું એમાં ગુણધર્મો સલ્ફ્યુરિક એસિડના રાખેલા છે, તો આમાંથી આપણે ફક્ત ગુણધર્મો જેમાં હોય એ જ લઈશું, બરાબર.
SO2 વાયુને છે એમાં શોષી લેવામાં સંપર્ક વિધિમાં એ આપણે બનાવટમાં આવશે બરાબર. પછી H2SO4 પર કઈ લાક્ષણિકતા આવેલ ગુણધર્મો અલગ આપેલા છે નથી. H2SO4 પર કઈ લાક્ષણિકતા ધરાવે છે તો બાષ્પશીલતા નીકી છે, પ્રબળ એસિડમાં ગુણધર્મો ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે તો બધા આવશે આમાં 261માં આવશે ડી, બધા ગુણધર્મો એના છે. હવે કાર્બોદિત પદાર્થનું ચેરિંગ કયા સંયોજન મારફત, હવે તો ચેરિંગની પ્રક્રિયા આપણે લેબોરેટરીમાં કરી હતી, ટેસ્ટ્યુબમાં ખાંડ લઈ એમાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ નાખ્યો હતો બરાબર, સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ, ખાલી સલ્ફ્યુરિક એસિડ લખ્યો હતો અહીંયા, ક્યાંય મંદને સાંદ્ર લખ્યો હતો સાંદ્ર લેવાનું તો 262માં એ. પછી 263 H2SO4 જલીય દ્રાવણ છે નું આયનીકરણ કેટલા તબક્કામાં થાય, તો આમાં બે પ્રોટોન મળશે તો બે તબક્કામાં થાય બરાબર. પહેલાં એક પ્રોટોન ગુમાવે, પછી બીજી બે શ્રેણીના તમને આપણે એચ ટુ આપણે ફોસ્ફરસનો ઓક્સિડેશનમાં જોયું હતું ને, બે તબક્કાના આપણે ક્ષાર આપશે, તો આપણે બે તબક્કાના ક્ષાર આપશે. ધારો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો પહેલાં સોડિયમ બાયસલ્ફેટ બનશે ને પછી સોડિયમ સલ્ફેટ બનશે, બે તબક્કાના એટલે બે શ્રેણીના આપણને ઓક્સાઇડ સંયોજનો આપશે. પછી 265 સંપર્ક 265 સલ્ફ્યુરિક એસિડનું ઔદ્યોગિક ઉત્પાદન કઈ પદ્ધતિ, હવે આ જે છે આપણા કોર્સમાં નથી પણ તમે અગાઉ ભણી ગયા છો બરાબર, સંપર્ક વિધિ કોન્ટેક્ટ આવર પ્રોસેસ. સંપર્ક વિધિ એસિડ ઉત્પાદનમાં ઉદ્દીપક તરીકે કયો પદાર્થ વપરાય, તો આપણે વેનિલિયમ પેન્ટોક્સાઇડ વાપર્યો હતો બરાબર. SO2 માંથી SO3માં રૂપાંતર કરવા માટે વેનિલિયમ પેન્ટોક્સાઇડ વાપર્યો ઉદ્દીપક. 100% સલ્ફ્યુરિક એસિડ નિર્જલ કયા નામથી ઓળખાય, તો ઓલિયમ, ઓલિયમના નામથી ઓળખાય. સંપર્ક વિધિ H2SO4 પરના ઉત્પાદનમાં અંતિમ નિપજ જણાવો, તો અંતિમ નિપજ કઈ મળશે, એમાં H2S2O7, પછી એમાં જરૂર પ્રમાણે પાણી નાખી એમાંથી સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ બનાવી શકાય બરાબર. લેડ ચેમ્બર વિધિ આપણા કોર્સમાં નથી. અન્ય વધુ બાષ્પશીલ એસિડને તેના આનુષાંગિક સારમાંથી બનાવવા H2SO4નો ઉપયોગ તે કયા ગુણધર્મને આધારે છે, તો નીચી બાષ્પશીલતાના આધારે, એટલે કે આપણે વિસ્થાપન કરવું હોય. તમને એક ઉદાહરણ આપું, 270મો પ્રશ્ન છે એનું એક ઉદાહરણ આપું. ધારો કે NaNO3 છે, અક્ષાર છે, એમાં તમે સલ્ફ્યુરિક એસિડ નાખો તો આમાંથી HNO3 છૂટો પડશે અને Na2SO4 બનશે, તો આમાંથી Na2SO4 વત્તા HNO3, આ ગુણધર્મ કયો, કે બાષ્પશીલતા નીચી છે એટલે આનું વિસ્થાપન કરશે, તો વધુ બાષ્પશીલ એસિડને આનુષંગિક ક્ષારમાંથી બનાવવા માટે બરાબર. તો આપણે શું કર્યું, વધુ તો આપણે HNO3 બનાવ્યો આ ક્ષારમાંથી, NaNO3 ક્ષાર છે એમાંથી આપણે HNO3 બનાવ્યો, તો H2SO4નો ઉપયોગ કર્યો સાંદ્ર, તો આ કયો ગુણધર્મ, તો બાષ્પશીલતા નીચી છે એટલે વિસ્થાપન કરશે, તો આ ગુણધર્મનો આપણે એમાં ઉપયોગ કર્યો. પછી પ્રશ્ન નંબર 271, ખાંડની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથેની આપણે આ પ્રયોગ કર્યો હતો લેબોરેટરીમાં, એને શું કહેવાય, આમ તો અંગ્રેજીમાં એને ચેરિંગ કહેવાય, ગુજરાતીમાં શબ્દ છે એનામાં નિર્દલીકરણ, પાણીના અણુ છૂટા પડશે એટલે બાકી કાર્બન વધશે એટલે કાળો પદાર્થ થઈ જશે બરાબર. 272 સલ્ફ્યુરિક એસિડનો શેમાં ઉપયોગ થતો નથી, જો રંગકના ઉત્પાદન, લેડ સ્ટોરેજ એટલે આપણે જે બેટરી વાપરીએ તે, પછી ડિટર્જન્ટ ઉદ્યોગમાં થાય સ્લરી બનાવવામાં, તો પ્રિઝર્વેટિવ તરીકે નહીં થાય. 272માં ડી, પ્રિઝર્વેટિવમાં નહીં થાય, રંગકના ઉત્પાદનમાં થાય, રંગો બનાવવામાં. પછી 273મો પ્રશ્ન, સૌથી નીચી બાષ્પશીલતાવાળો એસિડ કયો, તો આપણને ખબર છે હમણાં જ આપણે ઉપયોગ કર્યો સલ્ફ્યુરિક એસિડ, બાષ્પશીલતા એની નીચી છે એટલે એનું વિસ્થાપન કરશે બરાબર. H2SO4ની ઓક્સિડેશન ક્ષમતા શેના ઉપર આધાર રાખશે, ઓક્સિડેશન ક્ષમતા કોના ઉપર આધાર રાખશે, તો H2SO4ની સાંદ્રતા અને પ્રક્રિયા તાપમાન ઉપર, સાંદ્રતા અને તાપમાન ઉપર. તો જો સાંદ્રતા વધુ હોય અને ગરમ અને સાંદ્ર હોય તો ઓક્સિડેશન કરતા તરીકે પ્રબળ હોય, એટલું યાદ રાખવાનું. કોઈ પણ એસિડ, નાઇટ્રિક એસિડ હોય એ ગરમ અને સાંદ્ર હોય તો ઓક્સિડેશન કરતા તરીકે પ્રબળ હોય, એ જ પ્રમાણે સલ્ફ્યુરિક એસિડ ગરમ અને સાંદ્ર હોય તો ઓક્સિડેશન ક્ષમતા વધુ હોય, તો આની પર આધાર રાખશે. 275મો પ્રશ્ન, સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની નીચી બાષ્પશીલતાના કારણે નીચેનામાંથી કયા એસિડનું ઉત્પાદન
તેની મદદ વડે કરી શકાતું નથી. હતો આમાં બાષ્પશીલ, હવે આમાંથી જે ઉત્પન્ન થશે ને એની બાષ્પશીલતા એસિડની કઈ ઓછી હશે, તો આમાંથી ઓછી બાષ્પશીલતાવાળો જો આપણે ઉત્પન્ન કરવો હોય તો એમાં સીએલનું વિસ્થાપન થશે, બીઆરનું થશે, NO3નું થશે, એચ ક્લોરિનનું નહીં થાય, પ્રબળ આકર્ષણ છે ને, તો HF એમાંથી આપણે બનાવી શકશું નહીં. નાટ્રિક એસિડ હમણાં મેં પ્રક્રિયા બનાવી શકાય. HBr સોડિયમ બ્રોમાઇડ લેશો તો HBr બનશે, સોડિયમ ક્લોરાઇડ લેશો તો HCl બનશે, સોડિયમ ફ્લોરાઇડ લેશો તો HF નહીં બને. તો આ નીચી બાષ્પશીલતા સાચી એની, પણ આનું વિસ્થાપન કરી શકશે નહીં, તો એનો જવાબ આવશે એ, HF. બરાબર. સમૂહ 17ના તત્વો, 17મો સમૂહ હેલોજન સમૂહ, એ પણ કોર્સમાં છે 17મો સમૂહ. હવે એમાંથી આપણને 17મા સમૂહમાંથી એની ઇલેક્ટ્રોન રચના એ બધા ગુણધર્મો છે. તો હેલોજન શબ્દનો ગ્રીક અર્થ કયો? તો ક્ષાર નિપજાવનાર, એનો અર્થ એવો થાય. બી 270માં હેલોજન સમૂહના તત્વોની બાહ્યતમ કોષની ઇલેક્ટ્રોન રચના NS2NP5 સી. 278 કયું હેલોજન તત્વ ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે? હજો કયું હેલોજન તત્વ, તો આપણને કયું મળશે? આયોડિન. 278માં મળશે આયોડિન, આયોડિન ઘન સ્વરૂપમાં મળશે. નીચેના પૈકી કયું તત્વ વિવિધ ઓક્સિડેશન સ્થિતિ ધરાવશે? તો જો સોડિયમ નહીં બતાવે, ફ્લોરિન પણ નહીં બતાવે, પોટેશિયમ તો ક્લોરિન, પ્લસ જો -1 +1 પર +2 +3 4 5 6 7 વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવશે ક્લોરિન. બરાબર. પછી 279 નીચેના પૈકી કયું તત્વ વિવિધ ઓક્સિડેશન અવસ્થા ધરાવે? થઈ ગયેલો ક્લોરિન. 280મો પ્રશ્ન, જો આમાં તમને આપી -1 +1 +3 5 7, આમાં +4 પણ આપશે, દાખલા તરીકે CLO2 આમાં +2 છે. બરાબર. પછી CL2O આમાં +1 છે, તો બધા ઓક્સાઇડમાં બધા આપશે, આ ઓક્સાઇડમાં બધી ઓક્સિડેશન અવસ્થાઓ +1 2 3 4 5 6 7 સુધી આપશે. દાખલ CLO3 લ્યો તો +6 થયો કે નહીં, તો એ પણ આપશે, પણ વિવિધ આપે, આપણે એ શબ્દ પકડવાનો, વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ આપશે. 280મો પ્રશ્ન, કયું હેલોજન તત્વ ફક્ત એક જ ઓક્સિડેશન અવસ્થા આપશે? તો અમે હેલોજનમાં ફ્લોરિન જે છે એની વિદ્યુત ઊર્જા વધુ છે, એટલે હવે ઇલેક્ટ્રોન મેળવશે એટલે -1 થશે, પણ +1 એનું સ્થાયી નહીં મળે. બરાબર. તો એક જ ઓક્સિડેશન અવસ્થા આપશે -1. પછી કયા તત્વો મહત્તમ અસરકારક કેન્દ્રીય વીજભાર ધરાવે છે? અસરકારક કેન્દ્રીય વીજભાર, તો અસરકારક કેન્દ્રીય વીજભાર ધરાવતા હોય તો કયા? આલ્કલી તત્વો, ચાલ્કોજન, ઉમદા વાયુ તો નીકળી જશે. બરાબર. તો આવશે હેલોજન, કેમ કે 17મો સમૂહ છે ને, 17મો સમૂહ, તો અસરકારક કેન્દ્રીય વીજભાર હશે એમાં. 282 નીચેના પૈકી સૌથી વધુ વિદ્યુત ઋણ તત્વ કયું? એ તો આપણને ખબર છે હવે, ક્લોરિન. વિદ્યુત ઋણતા કેટલી છે? 4 એકમ જેટલી. પ્રશ્ન નંબર 283 17મા સમૂહનું કિરણોત્સર્ગી રેડિયો એક્ટિવ જે છેલ્લું એસ્ટીન 80 હેલોજન સમૂહના તત્વોની સક્રિયતાનો સાચો ક્રમ કયો? તો સૌથી વધુ સક્રિય કયો છે? ફ્લોરિન, પછી ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એ તમે જાણો છો. બરાબર. પછી હેલોજન સમૂહના તત્વોનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનો સાચો કયો? રિડક્શન પોતાનું ઓક્સિડેશન બીજાનું રિડક્શન કરશે. બરાબર. તો સૌથી વધુ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનો સાચો, રિડક્શન પોટેન્શિયલ કોનો સૌથી ઊંચો હશે? તો ફ્લોરિનનો. આપણે જે વીજ રાસાયણિક શ્રેણી જોઈએ એમાં પહેલો નંબર ફ્લોરિનનો છે, જોયો ને, તો અહીંથી શરૂઆત કરવાની. ફ્લોરિન ક્લોરિન બ્રોમિન અને આયોડિન, આમાં આયોડિન બ્રોમિન ક્રમ બદલ્યો છે, એટલે જવાબ આવશે ડી. 286મો પ્રશ્ન જે છે, નીચેનામાંથી કયા X2 અણુમાં XX બંધ લંબાઈ સૌથી ઓછી હશે?
બંધ લંબાઈ સૌથી નાની શામાં હશે જેનું વિધિ ગુણતા વધુ હોય આ કદ નાનું હોય બરાબર એમાં બંધ લંબાઈ ઓછી હશે નીચેનામાંથી કોની બંધ ઉર્જા સૌથી વધુ હશે તો જેનું આકર્ષણ વધુ હશે બરાબર જેનો બંધ ટૂંકો હશે એ જ આવે દવા પાછો ફ્લોરિન કયા હેલોજનની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા કરવાની વૃત્તિ સૌથી ઓછી છે હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા જે છે પ્રક્રિયા સૌથી વધારે કોની છે કે હાઇડ્રોજન સાથે જોડે હાઇડ્રોજન પ્લસ તો આ માઇનસ તો ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ કોની વધારે છે આમાં એ જોઈ લો તો 288માં કોની બંધ ઉર્જા સૌથી વધુ છે 287માં તો ડી પછી હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવાની વૃત્તિ સૌથી ઓછી કોની છે તો આમાં જેનું કદ મોટું છે એ આવશે બરાબર આયોડિન નીચેનામાંથી કઈ પ્રક્રિયા સાચી છે હજુ આ પ્રશ્ન છે ને બહુ સરસ પ્રશ્ન છે હવે આમાં તમને કહી દઉં એ જો ફ્લોરિન આ એને પ્રબળતાનો ક્રમ છે ફ્લોરિન ક્લોરિન બ્રોમિન અને આયોડિન ફ્લોરિન બધાનું વિસ્થાપન કરશે ક્લોરિન બ્રોમિનનું વિસ્થાપન કરશે આયોડિનનું કરશે બ્રોમિન આયોડિનનું વિસ્થાપન આ ઊંધી પ્રક્રિયા કે નહીં થાય આયોડિન બ્રોમિનનું વિસ્થાપન નહીં કરે બ્રોમિન ક્લોરિનનું નહીં કરે આયોડિન કોઈનું નહીં કરી શકે ક્લોરિન ફ્લોરિનનું વિસ્થાપન નહીં કરશે હવે આના આધારે તમારે નક્કી કરવાનું છે કે આમાં ક્લોરિન પોટેશિયમ સાથે ફ્લોરિન જોડાયેલો છે બરાબર તો ફ્લોરિન છે એનું ક્લોરિન વિસ્થાપન કરી શકશે ને આ પ્રક્રિયા ખોટી છે અહીંયા ક્લોરિન છે તો ક્લોરિનનું વિસ્થાપન બ્રોમિન નહીં કરી શકે આ ખોટી છે અહીંયા બ્રોમિનનું વિસ્થાપન આયોડિન નહીં કરી શકે બરાબર મેં તમને ક્રમ આપ્યો એ પ્રમાણે તો અહીંયા ક્લોરિનનું વિસ્થાપન ફ્લોરિન વડે થશે જવાબ આવશે ડી બરાબર તો આના આધારે તમારે આવો પ્રશ્ન હોય તો તમારે આ આધારે નક્કી કરવાનું પછી 290મો પ્રશ્ન સૌથી વધુ પ્રબળ ઓક્સિડેશન કરતા કયો હવે તો આવી ગયો બીજી વાર 290નો પ્રશ્ન જે છે એમાં સૌથી વધુ રિડક્શન પોટેન્શિયલ કોનો ઊંચો છે બરાબર તો ફ્લોરિન આવશે નીચે દર્શાવેલ પ્રક્રિયામાં એક્સ જણાવો હવે જો ટ્વાઇસ બી આર એક્સ ટુ હવે જો બ્રોમિન જે છે આ બ્રોમાઇડ છે આ ઉપર પ્રક્રિયા આવી ગઈ બ્રોમાઇડ જે છે તો બ્રોમાઇડ જે છે એને એક્સ ટુ એટલે આનું વિસ્થાપન કોણ કરી શકશે તો બ્રોમિનમાં રૂપાંતર કોણ કરી શકશે તો મેં હમણાં તમને ક્રમ જે આપ્યો બરાબર ક્રમ આપ્યો તો બ્રોમિન જે છે એનું વિસ્થાપન બ્રોમિનનું વિસ્થાપન આયોડિન નહીં કરે બ્રોમિનનું બ્રોમિન નહીં કરે હાઇડ્રોજન તો આવશે ક્લોરિન ક્લોરિન વિસ્થાપન કરશે ક્લોરિન આગળ છે ને એના કરતાં સક્રિયતા વધુ છે બરાબર આની સક્રિયતા વધુ છે તો ઓછા સક્રિયવાળો હોય એનું વિસ્થાપન કરશે તો ક્લોરિન બ્રોમિનનું વિસ્થાપન કરી શકશે તો એક્સ બરાબર શું હશે સીએલ એટલે એક્સ ટુ બરાબર સીએલ ટુ હશે બરાબર 292મો પ્રશ્ન નીચેનામાંથી કોની રિડક્શન કરવાની ક્ષમતા વધારે હવે રિડક્શન કરવાની ક્ષમતા કે રિડક્શન કરવું એટલે હાઇડ્રોજનનું આપ હાઇડ્રોજન દેવું એમ આપો તો 292માં હાઇડ્રોજન સહેલાઈથી કોણ આપશે જેનું કદ મોટું હોય આયોડિનનું મોટું કદ સહેલાઈથી છૂટો પડશે તો આ રિડક્શન કરતા તરીકે પ્રબળ હોય આમાં હાઇડ્રોજન આયોડિનનો બંધ કેવો છે જો આમાં ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન આયોડિનનું કદ મોટું તો એ બાકી હાઇડ્રોજન તો કોમન છે તો એચઆઈનું કદ બે બંધ લંબાઈ વધુ હશે તો સહેલાઈથી તૂટશે તો સહેલાઈથી હાઇડ્રોજન મળશે તો સહેલાઈથી રિડક્શન કરશે તો ક્ષમતા સૌથી વધુ એની કહેવાય એચએક્સ કાચના નિરીક્ષણ માટે વપરાતો હવે આ જે છે ને આ લગભગ જૂના કોર્સનો પ્રશ્ન છે પણ તો તમને કહી દઉં કે નિરીક્ષણમાં છે ને ફ્લોરિન વપરાય એક્સ બરાબર ફ્લોરિન ફ્લોરિનના સંયોજન જે છે ને એ એટલે વિખેરણ કહેવાય નિરીક્ષણ એટલે આપણે શું કહીએ ઇચિંગ ઇચિંગ અંગ્રેજીમાં એને ઇચિંગ કહેવાય એટલે કાચ ઉપર આપણે ડિઝાઇન કરવી હોય ને તો એને કાચને ખાઈ જાય એમ બીજા હાથમાં ઇચિંગ એટલે ખાઈ દેવું 294મો પ્રશ્ન ફ્લોરિનની ખનિજ જણાવો ફ્લોરિન જે છે ને ફ્લોરિન શામાં શામાં આગળ પ્રશ્ન આવી ગયેલો ફ્લોર એપેટાઇટમાં હોય ફ્લોર સ્પારમાં હોય ક્રાયોલાઇટમાં એની થ્રી એલ એફ સિક્સ છે આપેલા તમામ તો જવાબ આવશે બધા આવશે
નીચેના પૈકી કઈ ફ્લોરિનની ખનિજ નથી? નથી તો એમાં ફ્લોરેપેટાઇટ છે, ફ્લોર્સ ક્રાયોલાઇટ તો સેલિનાઇડ નથી, ઉપર આવી ગયો, બરાબર સેલિનાઇડ નથી. પછી 296 સમૂહ 17 તત્વોમાં સૌથી ઓછી પરમાણુય ત્રિજ્યા કોની છે? સૌથી હવે આમાં તો કોઈ પ્રશ્ન પૂછવા જેવો છે, જેનું કદ નાનું હોય ને પરમાણુ ત્રિજ્યા નાની હોય. કયું તત્વ કદાપી રાસાયણિક પ્રક્રિયામાં રિડક્શન કરતા તરીકે વાપરી શકાય નહીં? રિડક્શન કરતા તરીકે કયો ન વાપરી શકાય? બરાબર, તો રિડક્શન કરતા તરીકે હવે જે પોતે જે ઇલેક્ટ્રોન સ્વીકારતો હોય, બરાબર, એ બીજાને ઇલેક્ટ્રોન કેમ આપશે? તો ફ્લોરિન જે છે ઇલેક્ટ્રોન સ્વીકારક છે, વિદ્યુત ઉમતા એ વિદ્યુત ઉમતા ઉપર આધાર રાખશે. તો વિદ્યુત ઉમતા વધુ છે તો રિડક્શન કરતા તરીકે ન વપરાય, ઓક્સિડેશન કરતા તરીકે પ્રબળ હોય, રિડક્શન કરતા તરીકે ન વર્તે તો ફ્લોરિન આવશે. બરાબર, તો આ રીતે તર્કના આધારે તમારે જવાબો આપવાના છે બધા. પછી હવે ક્લોરિન,